ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અમદાવાદમાં આવેલું સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું પુનર્નિર્માણ પ્રક્રિયા

ઇન્ડિયામાં આપણે વાત કરીએ તો કે ભાઈ કલકત્તામાં સૌથી મોટું છે ઇડન ગાર્ડન તો ના આપણે સૌથી મોટું વર્લ્ડનું સ્ટેડિયમ બનાવવાનું એક ડ્રીમ જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈના માર્ગદર્શન નીચે અત્યારે હું અમે આ એલ એન્ડ ટી કંપની પાસે જે કામ કરાવ્યું છે એ મને લાગે છે કે દુનિયાના ખૂણેથી લોકો જોવા આવશે મોટેરાનું સ્ટેડિયમ બોઝના મ્યુઝિક સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે સ્ટેડિયમના નવનિર્માણ માટે રોજના ત્રણ હજાર લોકો કામ કરી રહ્યા છે આ સાથે છ જેટલા મોટા ક્રેનની મદદ પણ લેવામાં આવી રહી છે સ્ટેડિયમમાં છોતેર જેટલા કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવી રહ્યા છે કોર્પોરેટ બોક્સમાં ખાવા પીવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે સ્ટેડિયમના મેદાનમાં એલઈડી લાઇટ લગાવવામાં આવશે ત્યારે કોઈ પ્રકારની સમસ્યા ન સર્જાય તેના માટે બે મોટા જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે મેદાનમાં પ્રવેશ માટે મુખ્ય રસ્તા સાથે મેદાનની પાછળના ભાગની પણ દર્શકોને બહાર તરફ જવા માટે માર્ગ બનાવવામાં આવશે ક્રિકેટરો માટે પણ સ્ટેડિયમ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વીસ જેટલા ખેલાડીઓ એક સાથે પોતાની કીટ મૂકી શકે તેવી વ્યવસ્થા સાથે ચાર જેટલા તમામ સુવિધાઓથી સજ્જ ડ્રેસિંગ રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે આ સાથે નેટ પ્રેક્ટિસ માટે પણ અલગથી પીચ તૈયાર કરવામાં આવશે સ્ટેડિયમમાં ભવ્ય ક્લબ હાઉસ પણ બનશે આ ક્લબ હાઉસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વિમિંગ પુલ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ તથા વિવિધ પ્રકારની ઇન્ડોર ગેમ રમી શકાય તેવું છે આ સાથે આ ક્લબ હાઉસમાં પંચાવન જેટલા ભવ્ય રૂમ પણ બનાવાઈ રહ્યા છે જે બે હજાર ઓગણીસના અંત સુધીમાં બનીને તૈયાર થઈ જશે સ્ટેડિયમમાં આશરે ત્રણ હજાર કાર અને દસ હજાર અમદાવાદના મોટેરા સ્થિત આવેલું ક્રિકેટ સ્ટેડિયમ કે જે નવેમ્બર બે હાજર પંદર ની આસપાસ ડિમોલિશ કરી દેવામાં આવ્યું ત્યારબાદ માર્ચ બે હાજર સોળ તેનું કામ જે છે એલ સોંપવામાં આવ્યું અને વિશ્વ સ્તરનું આ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટેની શરૂઆત થઈ મારી જે પાછળના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો બે હજાર સોળથી કામ ચાલી રહ્યું છે લગભગ સાતસો કરોડના ખર્ચે આ સ્ટેડિયમનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે મોટા મોટી ક્રેનો એલ એન દ્વારા એસઆર દ્વારા હાલમાં જે મેદાન છે તેના તેમાં લાવવામાં આવી રહી છે અને આ ક્રેનો જોરશોરથી કામ કરી રહ્યા છે આ જે ઊંચી ઊંચી ક્રેનો આપ જોઈ રહ્યા છો લગભગ આ ક્રેનનો જે ખર્ચો છે એક દિવસનો બે લાખ રૂપિયા ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે આવી લગભગ છથી સાત ક્રેનો અત્યારે હાલમાં મોટેરા સ્ટેડિયમમાં કાર્યરત છે આ ભવ્ય સ્ટેડિયમના નિર્માણ માટે લગભગ કહી શકાય કે બારથી પંદર લાખ રોજનું આ ભાડું માત્ર આ ક્રેનને ચૂકવવામાં આવી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય કે આ મોટેરા સ્ટેડિયમનું જે નિર્માણ છે તે શરૂ થયું છે આવનારા થોડા જ દિવસોમાં

ચોવીસ પચીસ નંબરિંગ મારેલા છે આ નંબરિંગ જે છે એ નંબરિંગમાં જે તે વ્યક્તિ જે ટિકિટ ખરીદશે તેને પોતાના બોક્સ સુધી પહોંચવાનું રહેશે એટલે ક્યાંક ને ક્યાંક આ એ બોક્સ રહેશે કે જ્યાં પબ્લિક એકવાર અંદર જ્યારે પ્રવેશશે ત્યારે તેને પોતાના બોક્સ સુધી આવવાનું રહેશે અને પબ્લિક અહીંયા બોક્સ સુધી આવશે ત્યારે તેને ટિકિટની અંદર જે જગ્યા લીધી હશે તે જગ્યાએ જ બેસવાનું હશે સાથે જ પબ્લિક જ્યારે આ મેદાનમાંથી જ્યારે મેચ જોશે ત્યારે કોઈ પણ પ્રકારની અહીંયા પિલ્લરની વ્યવસ્થા નથી એટલે કોઈ બી ખૂણામાં જે એક જ પ્રકારની એંગલ ઉપરથી આ મેચ નિહાળી શકશે સાથે અતુલ તિવારી અમદાવાદ સ્ટેડિયમમાં ભવ્ય ક્લબ હાઉસ પર બનાવવામાં આવ્યું છે આવો જોઈએ શું છે આ ક્લબ હાઉસ ની વ્યવસ્થાઓ અમદાવાદમાં આવેલા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની સાથે સાથે જ અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે હાલમાં આપણે ક્લબ હાઉસ ખાતે ઉપસ્થિત છીએ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો ક્લબ હાઉસની અંદર આવેલા સ્વિમિંગ પુલના આ દ્રશ્યો છે ખાસ કરીને જો આ સ્વિમિંગ પુલની વાત કરવામાં આવે તો ઓલિમ્પિક સાઇઝનું આ સ્વિમિંગ પૂલ છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વિમિંગ પુલ બનાવવામાં આવેલું છે સાથે જે સામેનો ભાગ છે તે સામેનો ભાગથી જે લોકો અહીં આવેલા હશે તે લોકો અહીંયા જો કદાચ કોઈ કોમ્પિટિશન થાય તો તે નિહાળી શકશે તેવા પ્રકારની વ્યવસ્થા સાથે આ ઓલિમ્પિક સાઇઝનું સ્વિમિંગ પુલ હાલમાં બનાવવામાં આવી રહ્યું છે સાથે જ આપ જોઈ શકો છો આજે ક્લબ હાઉસ છે તે ક્લબ હાઉસની અંદર બેન્કવેટથી લઈને જે રેસ્ટોરન્ટની સુવિધા છે તે સુવિધા પણ આપવામાં આવશે આ જે આપ દ્રશ્યો હાલમાં જે જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે જે રેસ્ટોરન્ટના રેસ્ટોરન્ટની ઉપરના ભાગના જે દ્રશ્યો છે જેમાં આપણે એક બે અને ત્રણ માળ દેખાઈ રહ્યા છે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો છે હોટેલના જે પણ અહીંયા ઓથોરિટીઝ આવશે એ ઓથોરિટીઝ અહીંયા રોકાણ કરી શકશે આની અંદર જે સ્પેશિયલ પ્રકારના પાંચ જે સૂટ્સ બનાવવામાં આવ્યા છે તેમ કરીને કુલ ટોટલ પંચાવન સૂટ્સની અહીંયા રચના કરવામાં આવી છે સાથે સાથે જ આ ખૂબ જ એક અદ્યતન ક્લબ હાઉસની રચના કરવામાં આવી છે ન માત્ર ક્રિકેટ પરંતુ અહીંયા ખાસ પ્રકારની જે યુવાનો છે તે પ્રેક્ટિસ કરી શકે સાથે જ અન્ય સુવિધાઓનો લાભ લઈ શકે તેવા પ્રકારની અહીંયા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કેમેરામેન સાગર રાઠી સાથે અતુલ તિવારી ઝી મીડિયા